નમસ્તે બાળમિત્રો હું વકાણી મીરા ઘરશાળા સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બાળમિત્રો આજે આપણે પ્રકરણ બે સંખ્યાની ગમત એનો મહાવરો જોવાનો છે પ્રશ્ન એક ગણિત ગમત પાઠ્યપુસ્તકનું પેજ તેર પરનું ચિત્ર જુઓ અને નીચેની ખાલી જગ્યા યોગ્ય શબ્દ લખો તો બાળ મિત્રો સૌથી પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે તો એમાં જવાબ આવશે ઇન્દ્રા ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે ત્યાર પછી બીજી ખાલી જગ્યા વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા અથવા તો એકઠા કરશે તો જવાબ આવશે એમાં ચાર વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલે ચાર કચુકા વધારે ભેગા અથવા એકઠા કરવા પડશે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જો રાધિકા છ કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે જવાબ આવશે એમાં ત્રીસ જો રાધિકા છ કચુકા વધારે મેળવે તો તેની પાસે ત્રીસ કચુકા હશે ત્યાર પછી ચોથી ખાલી જગ્યા કેટલાક બાળકો પાસે ચાલીસ કરતાં વધારે કચુકા છે કેટલાક બાળકો પાસે ચાલીસ કરતાં વધારે કચુકા છે એમાં જવાબ આવશે ત્રણ બાળકો કેટલાક બાળકો પાસે ચાલીસ કરતાં વધુ કચુકા છે તેમાં જવાબ આવશે ત્રણ બાળકો ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યાને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે તેમાં જવાબ આવશે ગૌરી ગૌરીને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ સુનિલ પાસે ચાલીસ કરતાં બે કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે ચાલીસ કરતાં બે કચુકા વધારે છે તો જવાબ આવશે વિકી સુનિલ પાસે ચાલીસ કરતાં બે કચુકા ઓછા છે અને વિકી પાસે ચાલીસ કરતાં બે કચુકા વધારે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે ચોરસમાં ઘણા બધા બિંદુઓ એટલે કે ટપકા આપેલા છે તેમાં એ બી સી ડી અને ઈ એમ પાંચ વર્તુળ દોરીને આપેલા છે દરેક વર્તુળમાં કેટલા ટપકા છે ગણો અને નીચે તેની સંખ્યા લખો બાળમિત્રો હવે તમને આ ચોરસ દેખાય છે લંબ ચોરસ એમાં ગોળ ગોળ ચક્કર આપેલા છે એ આપણે ગણવાના છે અને જવાબો લખવાના છે તો પહેલી ખાલી જગ્યા વાંચું વર્તુળ એમાં રહેલા બિંદુઓની સંખ્યા તો વર્તુળ એનમાં રહેલા બિંદુઓની સંખ્યા આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર એમાં જવાબમાં આવશે અગિયાર ત્યાર પછી આગળ પ્રશ્ન બે વર્તુળ બીમાં રહેલા બિંદુઓની સંખ્યા તો બીના આપણે ટપકાઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાળ મિત્રો બીમાં ટપકા આઠ આપેલા છે તો એમાં જવાબ આવશે આઠ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા વર્તુળ સીમાં રહેલા બિંદુઓની સંખ્યા સીના હવે આપણે ટપકા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ સીમાં છે એ સોળ ટપકા આપેલા છે તો એમાં જવાબ આવશે સોળ ત્યાર પછી ચોથો પ્રશ્ન વર્તુળ ડીમાં રહેલા ટપકાઓની સંખ્યા વર્તુળ ડીની તો એમાં ગણીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એમાં જવાબ આવશે બાર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ વર્તુળ ઈમાં રહેલા બિંદુઓની સંખ્યા વર્તુળ ઈના બિંદુઓ આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને એક સાત તો વર્તુળ ઈમાં જવાબ આવશે સાત ત્યાર પછી નીચેનું કોષ્ટક જુઓ ખેલાડીને સદી પૂર્ણ કરવા કેટલા રન ખૂટે છે છેલ્લા ખાનામાં તે સંખ્યા જો બાળ મિત્રો સદી એટલે શું સદી એટલે સો રન એકડે ને બે મીંડા સો સો રન એટલે એક સદી કહેવાય તો ખેલાડીનો નંબર ખેલાડી એક ખેલાડી બે ખેલાડી ત્રણ ખેલાડી ચાર આપેલા છે ત્યાર પછી ખેલાડી એકે કરેલા રન તો કે ત્રાણું ત્રાણુંમાં કેટલા નાખીએ તો સો કે સદી પૂર્ણ થાય સો રન થાય તો કે ત્રાણું આપેલા છે તો જવાબ જુઓ સામે આપેલા છે કે સાત રન છે એ ઉમેરીએ ત્યારે એ ખેલાડી એકની સદી થાય ત્યાર પછી ખેલાડી નંબર બે ખેલાડી નંબર બેને સત્તાણું રન કર્યા છે તો હવે સદી પૂર્ણ કરવા માટે રનની જરૂરિયાત છે એ ત્રણની જરૂર પડે તો ત્રણ છે એ ખેલાડી નંબર બે છે એ ત્રણ રન કરે ત્યારે એની સદી પૂર્ણ થાય ત્યાર પછી ખેલાડી નંબર ત્રણ જેને નેવ્યાશી રન કર્યા છે તો નેવ્યાશી રન સો કરવા હોય એટલે કે સદી પૂર્ણ કરવી હોય તો ખેલાડી નંબર ત્રણને કેટલા રન કરવા પડે તો કે કે એને અગિયાર રન કરવા પડે ત્યાર પછી ખેલાડી નંબર ચાર એને નવ્વાણું રન કર્યા છે અને સદી પૂર્ણ કરવા માટે ખેલાડી નંબર ચારને એક રન કરવો પડે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે કોષ્ટકમાં કેટલીક સંખ્યાઓ અંકમાં અને શબ્દોમાં લખેલી છે કેટલીક સંખ્યાઓના નામ કે અંક બાકી રાખ્યા છે તે લખો અને કોષ્ટક પૂર્ણ કરો તો જુઓ બાળ મિત્રો સંખ્યા અંકમાં નવ્વાણું આપેલી છે સામે શબ્દમાં લખેલું છે નવ્વાણું ત્યાર પછી એક એકડો અને બે મીંડા આપેલા છે એને કહેવાય સો તો આપણે શબ્દોમાં અહીંયા લખીએ સો ત્યાર પછી અંકમાં આપેલું નથી પણ શબ્દોમાં લખેલું છે એકસો એક તો બાળ મિત્રો અહીંયા તમને આપું છું કે કેવી રીતે એકસો એક લખાય તો જુઓ બાળ મિત્રો એક એકડો પછી એક મીંડું અને એક એકડો એકસો એક ત્યાર પછી આગળ અંકમાં આપેલું છે પણ શબ્દોમાં લખેલું નથી તો અંકમાં લખેલું છે એકસો બે તો બાળ મિત્રો અહીંયા શબ્દોમાં છે લખીને આપું છું કે એકસો બે આમ લખાય ત્યાર પછી આગળ અંકમાં આપેલું નથી અને શબ્દમાં આપેલું છે તો બાળ મિત્રો અંકમાં શબ્દમાં છે એકસો ને ત્રણ તો કેવી રીતે લખાય એક એકડો એક શૂન્ય અને ત્રણ એને એકસો ત્રણ કહેવાય તો જુઓ એકસો ત્રણ આમ લખાય ત્યાર પછી આગળ અંકમાં આપેલું છે એકસો ચાર તો એકસો ચાર ને શબ્દોમાં આવી રીતે લખાય ત્યાર પછી આગળ એકસો ને પાંચ એકસો પાંચ ને શબ્દમાં આવી રીતે લખાય એકસો પાંચ ત્યાર પછી આગળ સામેની બાજુ શબ્દોમાં આપેલું છે એકસો છ તો એકસો ને અંકમાં કેવી રીતે લખાય તો જો આપેલું છે એક એકડો એક શૂન્ય અને છ એને લખાય એકસો છ ત્યાર પછી અંકમાં આપેલું છે એકસો ને સાત એકસો સાતને શબ્દોમાં અહીંયા લખ્યું એ મુજબ લખાય ત્યાર પછી એકસોને આઠ શબ્દોમાં આપેલું છે પણ આપણે અંકમાં લખવાનું છે તો અંકમાં કેમ લખાય એક એકડો શૂન્ય અને આઠ એવી રીતે આપણે એકસો ને આઠ લખાય ત્યાર પછી એકસો નવ આપેલું છે અને એને શબ્દમાં લખવાનું છે એકસો નવ જો અહીંયા સામે મેં તમને લખીને આપ્યું છે ત્યાર પછી એકસો ને દસ આપેલા છે તો એને આપણે શબ્દમાં લખવાના છે જો અહીંયા પણ બાળ મિત્રો મેં તમને આપ્યું છે એકસો દસ ત્યાર પછી આગળ એકસો અગિયાર શબ્દમાં લખેલા આપ્યા છે પણ આપણે અંકમાં લખવાના છે તો ત્રણ એકડા લખીએ એને એકસો અગિયાર કહેવાય ત્યાર પછી આગળ અંકમાં એકસો બાર આપેલા છે અને શબ્દમાં આપણે એકસો બાર આવી રીતે લખાય બાળ મિત્રો અહીંયા આ આખું કોષ્ટક છે એ તૈયાર થઈ ગયું છે હવે તમારે સ્ક્રીનને થોડીવાર સ્ટોપ કરી અને આખું કોષ્ટક છે એ તમે તમારી નોટબુકમાં લખી લેજો થેન્ક યુ